સ્ટાન્ડર્ડ 5 હવે ફરી છે સ્વાધ્યાય પછી આપણે પહેલા પાઠનો છેલ્લો પ્રશ્ન એટલે કે 9મો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો હવે જો આપણને ખાલી શબ્દો આપેલા છે એના પરથી આપણે આખું વાક્ય બનાવવાનું છે એક્ઝામ્પલ છે ટુ બુક્સ ઓન ટેબલ હવે આપણે ધેર ઇઝ ને ધેર વાળું ધેર આર વાળું જ વાક્ય છે આર્યું તો મેં તમને શીખવાડેલું છે કે એક વચન હોય અને આગળ આર્ટિકલ આપેલો હોય તો ધેર તો ઇઝ આવશે ધેર ધેર તો બેમાં આવશે ધેર ઇઝ અને ધેર આર તો જે એક વચન હોય ત્યાં ઇઝ આવશે અને બહુ વચન હોય ત્યાં આર આવશે તો અહીંયા ટુ બુક્સ આપેલું છે એટલે કે બે ચોપડીઓ તો બહુ વચન થઈ ગયું તો અહીંયા આપણે લખવાનું ધેર આર પછી ટુ બુક્સ ઓન ધ ટેબલ પછી તો ઉપરના જે શબ્દ છે એ જ લઈ લેવાના છે ખાલી આગળ જ ધેર ઇઝ અથવા ધેર આર લખવાનું છે પછી તો આખું શબ્દ પ્રમાણે બેઠે બેઠું વાક્ય લખી દેવાનું છે ચલો પહેલું છે એન એલિફન્ટ ઇન ઝૂ એન અને એલિફન્ટ એક વચન છે એટલે આગળ આર્ટિકલ આપેલું છે એક વચન છે આપણને કઈ રીતે ખબર પડે તો કે જે શબ્દની આગળ તમને એ અથવા એન આર્ટિકલ આપેલો હોય તો એ એક વચન છે એમ સમજવાનું તો આપણું પહેલું છે એન એલિફન્ટ ઇન ઝૂ તો એક વચન છે તો ધેર ઇઝ થી થશે કે ધેર આરથી થશે ધેર ઇઝ થી તો ધેર ઇઝ પછી ઉપરનું જે શબ્દ છે એ આખું વાક્ય કરી દેવાનું એન એલિફન્ટ ઇન અને અહીંયા ખાલી વચ્ચે ધ લખવાનું છે ધ ઝૂ ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ પછી બીજું ટેન કાઇડ્સ ટેન એટલે દસ તો ખબર પડી ગઈ ને કાઇડ્સ એટલે પતંગો બહુ વચન છે તો અહીંયા આર આવશે ધેર આર ટેન કાઇડ્સ ઇન ધ કબર અ બસ એટલે એક વચન તો ધેર ઇઝ અ બસ નિયર ધ ગેટ થ્રી કેટ્સ ધેર આર થ્રી કેટ્સ અંડર ધ ટેબલ પછી પાછળ વેલ એટલે કૂવો એક વચનમાં છે વેલ અંડર ટ્રી તો ધેર ઇઝ અ વેલ અંડર ધ ટ્રી ટુ બેડ્સ બહુ વચન ધેર આર ટુ બેડ્સ નિયર ધ ડોર અ બેગ એટલે એક વચન ધેર ઇઝ અ બેગ ઓન ધ ચેર પાછળના બે શબ્દ છે ને એની વચ્ચે ખાલી ધ લખી દેવાનો છે એટલે પછી આખું વાક્ય બેઠે બેઠું ફાઈવ મંકીસ એટલે બહુ વચન ધેર આર ફાઈવ મંકીસ ઓન ધ રૂફ મેની ગર્લ્સ એન્ડ બોઈઝ એટલે બહુ વચન છે તો ધેર આર મેની ગર્લ્સ એન્ડ બોઈઝ ઇન ધ ક્લાસરૂમ અ બેલ એટલે એક વચન આગળ આર્ટિકલ આપેલો છે અ બેલ ધેર ઇઝ અ બેલ નિયર ધ ઓફિસ ખાલી જે છેલ્લા શબ્દ છે બે એની વચ્ચે ધ લખી દેવાનો છે અને આગળ ધેર ઇઝ અથવા ધેર આર આવશે પછી આખું વાક્ય બેઠે બેઠે